વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની ખૂબ જ મજા આવે એવા સ્પેશિયલ વઘાર સાથે તૈયાર થતા ઠંડા ઠંડા કર્ડ રાઈસ. તો રસોડામાં ખૂબ જ ઓછો સમય રહી અને તમારે જો કોઈ ટેસ્ટી રેસીપી બનાવવી હોય તો તમે આ કર્ડ રાઈસ ટ્રાય કરી શકો છો. આ કર્ડ રાઈસ સ્વાદમાં સુપર ટેસ્ટી છે અને ડાયજેશનમાં પણ ખૂબ જ મદદ કરે છે. ગરમીઓમાં થતી એસિડિટી અને પેટમાં થતી બળતરામાં પણ આ રેસીપી ખૂબ જ ફાયદો કરે છે. તો નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી આ એક કમ્પ્લીટ મીલ છે અને બનાવવામાં તો એટલું સહેલું અને સ્વાદમાં તો એટલું ટેસ્ટી કે જો તમે એકવાર આ કર્ડ રાઈસ બનાવી લીધા ને તો વારંવાર બનાવશો. તો ચાલો એકવાર જરૂરથી ગરમીઓમાં ટ્રાય કરવા જેવા ઠંડા ઠંડા કર્ડ રાઈસની રેસીપીને શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા રસોડામાં ખૂબ જ ઓછો સમય રહી અને એકદમ ટેસ્ટી એવા કર્ડ રાઈસ બનાવવા માટે અહીંયા મેં એક કપ બાસમતી ચોખા લીધા છે. અહીંયા તમે કોઈ પણ વેરાયટીના ચોખા વાપરી શકો છો. મેં અત્યારે બાસમતી ચોખા લીધા છે. ચોખામાં આપણે પાણી ઉમેરી એને સારી રીતે 2-3 વાર ધોઈ લેવાના છે. અહીંયા આપણે ચોખાને 10-15 મિનિટ જેવા પલાળી દેશું. તો આપણે અત્યારે જે મેઝરમેન્ટ લીધું એટલા મેઝરમેન્ટથી તમે 3-4 લોકોને સર્વ કરી શકો એટલા કર્ડ રાઈસ તૈયાર થાય છે. ચોખાને મેં સારી રીતે ધોઈ એનું ગંદુ પાણી કાઢી લીધું અને સારા પાણી સાથે ચોખાને 10-15 મિનિટ પલાળી દેશું. તો 10-15 મિનિટ જેવા ચોખા પલળી જશે એટલે સારી રીતે ફૂલી જશે અને કર્ડ રાઈસ એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. 15 મિનિટ પછી આપણે કુકર લેશું અને રાઈસમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને થોડા ફૂલેલા રાઈસને આપણે આ રીતે કુકરમાં ટ્રાન્સફર કરી દેશું. હવે આપણામાં પાણી ઉમેરવાનું છે. અચ્છા, અહીંયા તમારે કર્ડ રાઈસ માટે જે રાઈસનો દાણો છે એ એકદમ સોફ્ટ જોઈશે, એટલે તમે જે કપ કે વાટકાથી રાઈસ લીધા છે એનું તમારે 2.5 ગણું પાણી લેવાનું છે. તો આપણે 1 કપ રાઈસ લીધા છે તો આ રાઈસને કૂક કરવા માટે 2.5 કપ જેટલું આપણે પાણી ઉમેરી દેશું. તો થોડો તમારે કહેવાય ને કે ગળેલા ભાત તૈયાર કરવાના છે પણ છૂટા રહેવા જોઈએ એ રીતના રાઈસ તૈયાર કરવા માટે આપણે રાઈસ કરતાં 2.5 ગણું પાણી વાપરીશું. સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેશું જેથી આપણા રાઈસ સારી રીતે નમકીન થઈ જાય. હવે આપણે આને એકવાર મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 2-3 વિસલ કરી લઈએ. 2-3 વિસલમાં આપણા રાઈસ એકદમ સારી રીતે બફાઈ જશે. તો કુકરનું ઢાંકણ બંધ કરી આપણે રાઈસને થવા દેશું. હવે આપણા રાઈસ જ્યાં સુધીમાં થાય ને ત્યાં સુધીમાં આપણે અહીંયા દહીંને ફેટી લેશું. અહીંયા મેં 1/2 કિલો જેટલું દહીં લીધું છે. તો દહીં અહીંયા તમારે ખાટું નથી લેવાનું, ફ્રેશ જમાવેલું લેવાનું. અને મોળું દહીં લેશો તો કર્ડ રાઈસનો સ્વાદ એકદમ સરસ લાગશે. 500 ગ્રામ દહીંને આપણે આ રીતે વિસ્કરથી ફેટી લઈએ. તો દહીંને ફેટવાથી દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જશે. તો તમે જોઈ શકો છો મેં સારી રીતે દહીંને ફેટી લીધું છે અને ફેટેલા દહીંનું તમને ટેક્સચર બતાવું તો તમે જુઓ એકદમ સ્મૂધ અને પરફેક્ટ છે. આપણે આ દહીંને થોડું પતલું કરવા માટે બિલકુલ પાણી નથી વાપરવાનું. દહીં તમારે આ રીતનું થોડું થીક જ રાખવાનું. આ દહીંને આપણે બિલકુલ ખાટું નથી થવા દેવાનું અને કર્ડ રાઈસ આપણે ઠંડા ઠંડા સર્વ કરવાના છે. તો એના માટે આપણે ફેટેલા દહીંને પણ ફ્રીઝમાં રાખી દેશું. તો દહીં આપણે ફ્રીઝમાં મૂકી દઈએ જેથી સારી રીતે દહીં આપણું ઠંડુ રહે. હવે અહીંયા રાઈસ આપણા સારી રીતે કૂક થઈ ગયા છે. કુકરમાં 3 વિસલ થઈ એટલે મેં કુકરને બંધ કરી દીધું અને કુકરનું પ્રેશર એની જાતે ઠંડુ થવા દીધું. હવે હું તમને આ રાઈસ બતાવું તો તમે જો એકદમ સરસ છૂટા રાઈસ સાથે પરફેક્ટ એવો દાણો પણ રાઈસનો કૂક થઈ ગયો છે. એકદમ આ રીતના રાઈસ તમારા સોફ્ટ થઈ જવા જોઈએ. હવે આપણે આ રાઈસને મેં જેમ તમને કહ્યું એમ ઠંડા ઠંડા સર્વ કરવાના છે. તો રાઈસને આપણે કોઈ પ્લેટમાં આ રીતે ફેલાવી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં રાઈસને ઠંડા કરવા માટે પ્લેટમાં ફેલાવી દીધા. લગભગ 10-1 મિનિટ જેવા આને ઠંડા થવા દઈએ અને આપણા રાઈસ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે કર્ડ રાઈસનો એક સ્પેશિયલ વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને 1/2 ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લેશું. આ બંને દાળનો ક્રંચ કર્ડ રાઈસમાં એકદમ સરસ લાગશે. તો દાળનો થોડો આપણે કલર બદલાવા દેવાનો છે. હલકો એવો દાળનો કલર બદલાઈને એટલે આપણે આમાં 1/2 ચમચી જેટલા રાઈના દાણા ઉમેરી દેશું. રાઈને સારી રીતે ફૂટવા દેશું. થોડી રાઈ ક્રેકલ થવા માંડે એટલે 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું.
તો જીરું રાઈ સારી રીતે ક્રેકલ થાય એટલે આપણે આમાં 2 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરી દેશું, તો બહુ સારો એવો કાજુ અને શીંગદાણાનો ક્રંચ લાગશે. તમારે આમાં શીંગદાણા કાજુ જો તમને ના ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. હલકો એવો કાજુ અને શીંગદાણાનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો વઘારને ખાસ તમારે સ્લો ગેસની ફ્લેમ પર રાખવાનો, જેથી વઘાર સહેજ પણ બળી ના જાય અને એકદમ પરફેક્ટ એવો તૈયાર થાય. હવે તમે જુઓ અહીંયા શીંગદાણા અને કાજુ આપણા સારી રીતે તળાઈ ગયા છે, હલકો આ રીતનો બ્રાઉન કલર એના પર આવવા માંડ્યો છે. તો આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે આમાં 1 ચપટી જેટલી હિંગ, 2 મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા લીલા મરચાં, 1 સૂકું લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશો. તો લીલું મરચું અને મીઠા લીમડાના પાન લાસ્ટમાં ઉમેરવાના, જેથી એનો કલર સરસ લીલો મેન્ટેન રહેશે. હવે વઘારને સાઇડ પર રાખી દઈએ અને કર્ડ રાઈસને આપણે તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણા રાઈસ પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે, તો આપણે એને એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી દેશું. તો તમારે જેટલા કર્ડ રાઈસ એકસાથે સર્વ કરવા હોય એટલા તમારે તૈયાર કરવાના. આની ઉપર આપણે ફેટેલું ઠંડુ દહીં ઉમેરી દઈશું, તો દહીં ઠંડુ હશે એટલે એકદમ ક્રીમી થઈ જશે અને બહુ જ ટેસ્ટી એવું પણ લાગશે. સાથે આપણે આમાં તૈયાર કરેલો વઘાર પણ ઉમેરી દઈશું અને બિલકુલ હળવે હાથે વઘાર, દહીં અને રાઈસને સારી રીતે મિક્સ કરી લઈશું. તો છે ને ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી એકદમ ટેસ્ટી રેસીપી. આ રાઈસ ઉપર આપણે ઉપરથી થોડા લીલા ધાણા અને દાણમના દાણાથી સ્પ્રિંકલ કરી દઈશું, જેનાથી આ રાઈસનો સ્વાદ અને દેખાવ એકદમ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા કર્ડ રાઈસ તૈયાર થઈ ગયા છે. આને હજી મિક્સ કર્યા પછી તમે થોડીવાર માટે ઠંડા કરી લો અને પછી સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે. તો તૈયાર થયેલા આ કર્ડ રાઈસને આપણે ફ્રીઝમાં મૂક્યા પછી ઠંડા ઠંડા સર્વ કરીશું. 1/2 કલાક પછી તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા કર્ડ રાઈસ બિલકુલ તૈયાર છે. તો તમે ગરમીઓમાં ડાયજેશનમાં ખૂબ જ મદદ કરે અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવી આ કર્ડ રાઈસની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર પણ કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.